ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાયના દાખલા નંબર ત્રણનો પ્રશ્ન નંબર તેર ગણીએ એક્સ વાય અને ઝેડ બે જેમ ત્રણ જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે કે આપણી પાસે નફા નુકસાનનું જૂનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ એક આપેલું છે તેઓએ ડબલ્યુને એકના છેદમાં છ ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો એટલે કે નવા ભાગીદાર ડબલ્યુનો નફા ભાગ એકના છેદમાં છ આવશે જેડ તેનો ભાગ ભવિષ્યમાં પણ જાળવી રાખશે એટલે કે જૂના ભાગીદારો પૈકી ભાગીદાર જેડ એ નવા ભાગીદાર ડબલ્યુ ના પ્રવેશ પછી પણ તેનો જે જૂનો નફા ભાગ છે તે જ એનો નવો નફા ભાગ રહેશે એટલે કે ભાગીદાર નો નવો નફા ભાગ બરાબર એકના છેદમાં છ થશે તો વિદ્યાર્થી મિત્રો આ રકમ પરથી આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ મેળવવાનું છે તો આપણે જોઈએ કે નવું પ્રમાણ કઈ રીતે મળે તો આ રકમ પરથી આપણી પાસે એક વસ્તુ તો ક્લિયર હોવી જોઈએ કે આ રીત નંબર એક મુજબનો દાખલો બનશે કેમ કે તમને જૂનું પ્રમાણ આપેલું છે એટલે કે જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો તમને નફા ભાગ આપેલો છે જો આવી પરિસ્થિતિ હોય તો આપણે સૌ પ્રથમ ધારો કે પેઢીનો નફો એક રૂપિયો લેવાનો એટલા માટે હવે આપણી પાસે જૂના ત્રણ ભાગીદારો છે એક્સ વાય અને ઝેડ એમાંથી આપણી પાસે ભાગીદાર ઝેડનું નફા ભાગ આપણી પાસે છે તો આપણા માટે બાકીનો નફા ભાગ એટલે કે એક્સ અને વાયનો બાકીનો નફા ભાગ બરાબર પેઢીનો નફો એક રૂપિયો અને તેમાંથી આપણે નવા ભાગીદારનો નફા ભાગ માઇનસ કરવાનો હવે આ નવા ભાગીદારો કોણ કોણ હોઈ શકે તો આપણા માટે એક તો ડબલ્યુ અને બીજો ભાગીદાર જેડ કેમ કે એની સિવાયના બાકીના બંને ભાગીદારોનો આપણે ભાગ મેળવવાનો હોય તો આપણે પહેલો ભાગીદાર ડબલ્યુ તો એનો ભાગ એકના છેદમાં છો વધતા ભાગીદાર જેડનો નફા ભાગ એકના છેદમાં છો આ બંનેનો સરવાળો કરીએ અને પેઢીના નફામાંથી તેને બાદ કરીએ એટલે એક માઇનસ આપણી પાસે રકમ અંશ બંનેનો સરવાળો કરીશું કેમ કે છેદ બંનેના એક સમાન છે એટલે બે ના છેદમાં છ તો આપણી પાસે

અને ભાગીદાર જેડનો નવો નફા ભાગ તો જોઈએ નવો નફા ભાગ બરાબર બાકીનો ભાગ ગુણ્યા જૂના ભાગીદારોનો નફા ભાગ એટલે શરૂઆત કરીએ તો બાકીનો ચાર ના છેદમાં છ અને ભાગીદાર એક નો જૂનો ભાગ બે ના છેદમાં પાંચ હવે ગુણાકારનો સંબંધ હોવાથી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરતા જવાબ આવશે આવી જ રીતે આપણે નફા 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 ભાગ ભાગ મેળવીએ તો બાકીનો તેને ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે આપણો વાય નો નવો નફા ભાગ આવ્યો બારના છેદમાં ત્રીસ ભાગીદાર છેડ નો જે નફા ભાગ આપણી પાસે છે તે છે એક ના છ હવે વિદ્યાર્થી મિત્રો ભાગીદાર z નો છેદ 6 x અને y નો છેદ 30 તો મારે બંનેના છેદ સમાન કરવા હોય તો અંશ અને છેદમાં 5 વડે ગુણાકાર કરતા આપણો જવાબ આવશે 5 ના છેદ માં 30 આવી જ રીતે આપણે ભાગીદાર w નો ભાગ જોઈએ તો તેનો નફા ભાગ 1 ના છેદ માં 6 અને છેદને સરખો કરવા માટે

હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આપણા માટે આવવાનો છે તે ખૂબ જ અગત્યનો છે કેમ કે તેમાં તમારે પાઘડીને લગતી હિસાબી અસરો આપણે કઈ રીતે આપવી તેના વિશેની આપણે આમનોંધ અંગેની માહિતીઓ મેળવવાના છીએ